ભાવનગરના ગારિયાધારમાં વાલમ રામબાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી અંતર્ગત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વીર મધાતા સંગઠન ગુજરાત અધ્યક્ષ રાજુભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વીર મધાતા સંગઠન ગરિયાધાર દ્વારા ભીડભજન મહાદેવ મંદિર ખાતે સાંજના સુમારે 108 દીપમાળા આરતી પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત કોળી સમાજ ગારિયાધરના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા અને શુભ કાર્યમાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી. ભાવિન મકવાણા. આપનું શું હતું? વીર માધાતા સંગઠન પ્રમુખ. આજ રોજ આપણે ક્યાં માટે આવ્યા ભેગા થયા? વીર માધાતા સંગઠન અધ્યક્ષ રાજુ સોલંકીના જન્મદિવસ નિમિત્તે 108 દીપમાળ કરવામાં આવી. આપને કેટલા જણાની વ્યક્તિગત રીતે કરવામાં આવી? વીર માધાતા સંગઠન ગ્રુપના સમસ્ત કોળી સમાજ ગારિયાધાર. વીર માધાતા કોળી સમાજના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ભીડભજન મહાદેવના મંદિરે દીપમાળ આંગી તથા દાદાનો થાળ કરવામાં આવેલ એ બદલ હું ભીડભજન મહંત રાજુભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, તેમજ અહીંયા હાજર રહેલ કોળી સમાજના અધ્યક્ષ પ્રમુખ શ્રી ભાવેશભાઈ તથા ઘનશ્યામભાઈ અને બહોળી સંખ્યામાં હાજર રહેલા તમામ સભાસદો ખૂબ ખૂબ આભાર માનું છું. જય વીર માધાતા. મારું નામ ભાવેશ મળગુંત્રા જીવરાજાણી, ગારિયાધાર. આજરોજ પૂજ્ય વાલમરામ બાપાની 198મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા એક મહાપ્રસાદનું આયોજન તેમજ બટુક ભોજનનું આયોજન કરેલ, એમાં લગભગ 2-2.5 હજાર લોકોનો પ્રસાદરૂપી 2025 પ્રસાદરૂપી આયોજન કરેલ, એમાં શ્રી જલારામ યુવક મંડળ વાલમરામ બાપાનો સેવક સમુદાય તેમજ પૂજ્ય ગાદીપતિ શ્રી વજુબાપુનો પૂર્ણ સહયોગ.